નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શતરંજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું કુશળ. દર્શક મિત્રો, આજે આપણે શતરંજની અંદર ચર્ચા કરવી છે. પાકિસ્તાન આવ્યું છે ઘૂંટણ. પાકિસ્તાન એક તરફ ક્યાંક વિરોધનો માહોલ જોવા મળી રહ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન હુમલાની વાતો કરી રહ્યા હતા પરમાણુની. બીજી તરફ આંતરરાષ્ટ્રીયકરણ કાશ્મીરના મુદ્દે તેઓ કરી રહ્યા છે. કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મુદ્દો છે, તેને લઈને તેઓ ઠેર ઠેર દરેક જગ્યાએ જઈ આવ્યા. યુએનએસસીની અંદર પણ તેઓ જઈ આવ્યા, પરંતુ ત્યાં પણ અસફળ રહ્યા, સફળતા ન મળી. આખરે ક્યાં ઘૂંટણીએ પાકિસ્તાન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને જ આપણે ચર્ચા કરવી છે કે પાકિસ્તાન ઘૂંટણીએ. દર્શક મિત્રો, શા માટે હું આ બોલી રહ્યો છું કે પાકિસ્તાન ક્યાં ઘૂંટણી હોય તેવું લાગી રહ્યું છે? કારણ કે પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેબૂબ કુરેશી દ્વારા પણ ક્યાંક સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાંક મધ્યસ્થતાની જરૂર છે. તો બીજી તરફ ભારત, પાકિસ્તાન અને કાશ્મીરના લોકો જો સાથે મળીને આ ચર્ચાનો ઉકેલ લાવે તો વધુ અગત્યની વાત છે. બીજી તરફ એવું સ્ટેટમેન્ટ પણ આવ્યું છે કે ક્યારે પણ ભારત સાથે વાત કરવાની અમે ના નથી પાડી, પરંતુ જે રીતે ભારતની અંદર અત્યારની પરિસ્થિતિ છે તેને લઈને ક્યાંક વાતચીત નથી થઈ રહી. આ સમગ્ર મુદ્દો છે. સમગ્ર મુદ્દાને લઈને આપણે એક અહેવાલ પર સૌથી પહેલાં નજર કરી લઈએ. જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ઉકળી ઉઠેલા પાકિસ્તાને હવે ભારતની સાથે વાતચીતની રજૂઆત કરી છે. છેલ્લા થોડાક દિવસોથી પરમાણુ યુદ્ધની બોધી ધમકીઓ આપી રહેલા પાકિસ્તાનની શાન ઠેકાણે આવતી હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું છે કે અમે ક્યારેય વાતચીત માટે ના નથી પાડી. જોકે અમને ભારત દ્વારા ઊભા કરવામાં આવેલા માહોલમાં વાતચીતની શક્યતા નથી લાગતી. યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાનને આવ્યું ભાન. આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન ન મળતા હવે યુટર્ન. ઇમરાન ખાનથી અલગ જ રાગ આલાપ્યો. ભારત સાથે વાતચીત કરવા તૈયાર. કાશ્મીરના નેતાઓને મુક્ત કરવાની રાખી શરત. અમે ક્યારેય દ્વિપક્ષીય વાતચીતનો વિરોધ નથી કર્યો, કુરેશી. ભારતના આ માહોલમાં વાતચીત થઈ શકે તેમ નથી, વિદેશ મંત્રી કુરેશી. કાશ્મીર મુદ્દે કોઈ મધ્યસ્થતાની જરૂર, વિદેશ મંત્રી કુરેશી. કાશ્મીર મુદ્દે ત્રણ પક્ષ, ભારત, પાકિસ્તાન અને કાશ્મીરના લોકો, કુરેશી. બહારના હસ્તક્ષેપ વિશે વાત કરતા કુરેશીએ જણાવ્યું હતું કે આ મુદ્દા પર કોઈ પણ બહારના હસ્તક્ષેપની ખૂબ જ સરાહના કરવામાં આવશે. જોકે કુરેશીએ ભલામણ કરી છે કે જમ્મુ કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવેલા રાજનેતાઓની મુક્તિ બાદ રાજકીય નેતૃત્વ દ્વારા ભારતની સાથે વાતચીત શરૂ કરી શકાય છે. જેમાં જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દે ત્રણ પક્ષ, પાકિસ્તાન, ભારત અને કાશ્મીરના લોકો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો દર્શક મિત્રો, જે રીતે પાકિસ્તાનના વિદેશમંત્રી દ્વારા રાગ આલાપવામાં આવ્યો છે, સૌથી પહેલાં તો લાગે છે કે વડાપ્રધાન ઇમરાન ખાને જે રાગ આલાપ્યો હતો થોડા દિવસો પહેલાં તેનાથી ક્યાંક વિરુદ્ધ હોય. પરંતુ દર્શક મિત્રો, ત્યાર પછી ક્યાંક જે કહેવાય ને સ્ટેટમેન્ટની અંદર બદલાવ, એક કાચિંડો જેમ કલર બદલે છે તે રીતે પાકિસ્તાનના વડાપ્રધાન હોય કે પાકિસ્તાનના વિદેશ મંત્રી હોય, દરરોજ તેઓ સ્ટેટમેન્ટ બદલી રહ્યા છે. અને જે રીતના તેમના સ્ટેટમેન્ટ ભારતને લઈને ક્યાંક સામે આવે છે તેને લઈને આપણે કેટલી પણ ચર્ચા કરી ચૂક્યા છીએ ને, અત્યારે ફરી વખત ક્યાંક ચર્ચાનો મુદ્દો સામે આવ્યો છે. વિદેશ મંત્રી, પાકિસ્તાનના વિદેશ મંત્રીના સ્ટેટમેન્ટ પર આપણે ચર્ચા કરીશું. તેને લઈને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દીપક જોશી, કે જેઓ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, સાથે જ કે આર કોષ્ટી, કે જેઓ એડવોકેટ છે, અને લલિત રાવલ, કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે. ત્રણેય સ્વાગત છે. જરૂરથી આ મુદ્દો એક સુરક્ષાને લઈને, સાથે ભારત અને પાકિસ્તાનનો મુદ્દો રહ્યો છે, કાશ્મીરનો મુદ્દો રહ્યો છે. લલિતભાઈ, આપથી હું શરૂઆત કરવા માગું છું. આપણે ઘણી વખત પાકિસ્તાન અને ભારતની અને પાકિસ્તાનની અવરચંડાઈ પર આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ, અને ફરી વખત પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા જે રીતનું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, ક્યાંક આંતરરાષ્ટ્રીય સ્તર પર બે બાજુની નીતિ અને પાકિસ્તાન એક દ્રષ્ટિએ સારું પણ થવા માંગે છે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ, અને શું આવા પ્રકારના નિવેદનો કરીને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પર સારું થવા માંગે છે કે શું?
આ પાકિસ્તાનની અવળચંડઈ આજની નહીં, આપણે 1947થી જોતા જ આવ્યા છીએ. એના લશ્કરના જે તેની સત્તાનો સ્વાદ ચાખી ચૂકેલા લશ્કરી કમાન્ડરો છે, એમના તાબા હેઠળ આ લોકો કટપુતળીની માફક નાચતા ત્યાંના રાજકારણીઓ, એટલે એમના વિધાનો ઉપર કોઈ ટિપ્પણી આપવાની પણ મારી દૃષ્ટિએ જરૂરત નથી. અને આ જે વિધાનો આપે છે, ઇમરાન ખાનની વાત કરો કે એના પ્રેસિડેન્ટની વાત કરો કે કાશ્મીરના પ્રધાનમંત્રીની વાત કરો, એ બધા જ જે અણુબોમ્બની અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની એ બધી જે વાતો કરે છે, એ બધી એમની હતાશા બતાવે છે. હું ગઈકાલે જ પાકિસ્તાન ટીવીના એક સમાચાર જોતો હતો, ગુજરાંવાલામાં એના આર્મી કમાન્ડર્સની એક મિટિંગ હતી, પર્ટિક્યુલરલી આ યુદ્ધ પ્રિપેરેશન માટે જ હશે, પણ એમાં દરેકે દરેક કમાન્ડરો એના અધિકારીઓના ઉતરેલી કઢી જેવા મોઢા અને એટલી હતાશા એમના ચહેરા ઉપર દેખાતી હતી. એટલા હતાશ થઈ ગયેલો છે. અને આ પાકિસ્તાન આર્થિક રીતે ડાવાડોલ, સાવ ખાડે જઈ ચૂક્યું છે. એની રાજકીય અસ્થિરતા પણ હવે લગભગ નજર સમક્ષ આવી રહી છે કે કદાચ થોડા જ સમયમાં તમે જોઈ શકો કે પાકિસ્તાન અને ઇમરાન ખાનને ટોપલિંગ કરીને કાશ્મીર એના લશ્કરી શાસન લાવી પણ દે, કોઈ આશ્ચર્યની વાત નહીં બને. એટલે આ બધા જે વિધાનો આપે છે, એ બધા એમના લશ્કરી અધિકારીઓ અને એની આઈએસઆઈના ડિક્ટેશન જે હોય એ પ્રમાણે જ એ લોકો આપે છે. અને જે આજે આપે કીધું કે ભાઈ એના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જે કીધું કે ભાઈ અમે વાટાઘાટો ભારત સાથે કરવા તૈયાર છીએ, ઘૂંટણીએ પડી ગયું, આપણે માહોલ બનાવ્યો, પણ એમના ત્યાં મને લાગે ત્યાં સુધી કોઈ કમાન્ડરે ચીમટો ભરી લીધો હશે, એટલે તરત જ એને 4 વાગે એનું ફેરવી તોડ્યું કે અમારા પ્રધાનમંત્રી જે કહે છે એ બરાબર છે, કે એ પ્રમાણે જ અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે તૈયાર છીએ. આ એકચ્યુઅલી પાકિસ્તાનની સત્તાધીશોનું અને એના આર્મી કમાન્ડરોનું એનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે એવું મને લાગે. અને ક્યાંક આપણે હવે વાત કરી શકીએ કે હવે તો આ પલટું પાકિસ્તાન પહેલેથી જ રહ્યું છે અને તેની નીતિ અત્યારે જાળવી રાખ્યું છે. પાકિસ્તાન ઉપર આજ સુધી ક્યારે ભરોસો કરવા લાયક રહ્યા નથી, આજે પણ નથી. ભારતે ક્યારેય ગાફેલ રહેવું ન જોઈએ. અને એ આપણી તૈયારીઓ બધી જ રીતે, આર્મી, નેવી, એરફોર્સ, બોર્ડર ટોટલી આપણે સીલ છે, ચોકસી પૂર્ણ રીતે 100% ચાલી રહી છે. અને જી તો દીપકભાઈ, જરૂરથી ભારતીય જનતા પાર્ટીના નેતાને આપણે સવાલ પણ કરીશું. એ પહેલાં જ આપણે કોસ્ટી સાહેબ, જે રીતનું માહોલ પાકિસ્તાન વારેઘડીએ બદલી રહ્યો છે અને જે સ્ટેટમેન્ટ ત્યાંના વડાપ્રધાન આપી રહ્યા છે, પરમાણુ બોમ્બની ધમકી આપવાની વાત હોય કે પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું દેખાવાની વાત હોય, મુસ્લિમી દેશોને ક્યાંક સાથે મળવાની જરૂર છે, વ્યાપાર જે ભારત સાથેનો છે તેને લઈને પણ પ્રશ્ન વિદેશો સાથે કરવો, અને આવા પ્રકારની સ્ટેટમેન્ટ આપવું કેટલા પ્રકારનું યોગ્ય લાગે છે? મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો આ જે અત્યારે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવા બેઠા છીએ, એના વિદેશ પ્રધાનનું સ્ટેટમેન્ટ હોય કે ઇમરાન ખાનનું સ્ટેટમેન્ટ હોય, એ સ્ટેટમેન્ટ કોઈ મિનિંગ રાખતું નથી. એનું કારણ છે કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો છે એ ભારતનો ઇન્ટરનલ મુદ્દો છે, એમાં પાકિસ્તાને એક ક કે એબીસીડીઓનો એ પણ બોલવાની જરૂર નથી. અને સવાલ એ છે કે જો આ વસ્તુના કારણે આપણા દેશની સરકાર પાકિસ્તાન સાથે વાત કરવા તૈયાર થાય તો એવું 100% લાગે કે સરકાર દેશના નાગરિકોને છેતરી રહી છે. કેમકે સરકારે એવું કીધું છે કે આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી અને પીઓકે ઉપર જ વાત કરીશું, આ સિવાય પાકિસ્તાન જોડે વાત કરવાની કોઈ પહેલ આ સરકાર તરફથી થવી ના જોઈએ. અને ક્યાંક પાકિસ્તાન આ જ વસ્તુને લઈને હવા ત્યાં મારી રહ્યું છે, કારણ કે ગૃહમંત્રી દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે, ગભરાઈ ચૂક્યું છે ગૃહમંત્રીએ કીધું, આપણા પાકિસ્તાનનો આ સબ્જેક્ટ નથી, ઉપરાષ્ટ્રપતિએ પણ કહ્યું, ઉપરાષ્ટ્રપતિએ કીધું, આપણા ડિફેન્સ મિનિસ્ટરે પણ કહી દીધું, બધાએ કહી દીધું, એટલે હવે એમને પીઓકે ઉપર ડર બેઠો છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીર બાબતે એક પણ શબ્દ કહેવાનો કોઈ પણ રીતે કાનૂની નૈતિક રીતે કોઈ પણ જાતનો અધિકાર નથી. પાકિસ્તાન ક્યારે કાશ્મીર ક્યારે પાકિસ્તાનનો ભાગ હતું, અને હવે તો વાત કરવી હોય તો પીઓકે સિવાય વાત ના કરી શકે, અને સરકારે પણ એનું બોલેલું પાળવું જોઈએ. અને પણ તો આજે વાત કરી રહ્યું છે, ઇન્ટરનેશનલ લેવલ પણ આ મુદ્દો ઉઠાઈ આવ્યા અને ત્યાં પણ નિરાશા હાથ લાગી, તો આટલું બધું થાય છે પાકિસ્તાન નહીં, એ તો સમજતું કેમ નથી? જી સેવનની મિટિંગમાં પણ એ જ વસ્તુ ક્લિયર થયેલી, અને આપણા વડાપ્રધાને પણ કીધેલું કે ભાઈ મધ્યસ્થતા અમારે કોઈની કોઈને તકલીફ આપવાની જરૂર નથી. એનો મતલબ એ થયો
કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારત અને કાશ્મીરના લોકો વચ્ચેનો પ્રશ્ન છે, એ પાકિસ્તાન એમાં કોઈ નાવા નીચોવાનું નથી. પણ જ્યારે રાજ્ય આપણે ડિફેન્સ રક્ષામંત્રી રાજનાથસિંહે એવું કીધું કે હવે વાત થશે તો પીઓકે ઉપર થશે, તો સરકારે એની ઉપર સ્ટેન્ડ કરવું જોઈએ અને એ સિવાય વાતચીત પાકિસ્તાન જોડે ના કરવી જોઈએ. જરૂરથી તો ક્યાંક અને ભારતનું પણ ક્યાંક વલણ એવું છે કે અત્યારે પાકિસ્તાન સાથે પીઓકે સિવાય તો વાત કરવી જ નથી. દીપકભાઈ, જે રીતના સ્ટેટમેન્ટ પાકિસ્તાન આવે છે, જરૂરથી આપણે ક્યાંક સાવચેત રહેવાની પણ જરૂર છે, કારણ કે પરમાણુની ધમકી આપી રહ્યું છે. પણ બીજી તરફ ભારતનું સ્ટેન્ડ શું હોવું જોઈએ? પીઓકે સિવાય તો વાતચીત કરવી જ નથી, કારણ કે એવું તો ઉપરાષ્ટ્રપતિ પણ બોલી ચૂક્યા, ગૃહપ્રધાન પણ બોલી ચૂક્યા અને રક્ષામંત્રી પણ બોલી ચૂક્યા. અમે તો ખાલી પીઓકેની વાતચીત કરે છે, અમે એ પણ વાતચીત કરવા માંગતા નથી. અને પાકિસ્તાનને સંપૂર્ણપણે ખબર છે, એ 370 જેવું થશે જ્યારે થશે ત્યારે ખબર પડશે. સવાલ એ છે, કોસ્ટી સાહેબે જે કીધું એ પ્રમાણે કાશ્મીર વિશે જે એમના કુરેશી જે વાતચીત કરે છે એને કોઈ હક જ નથી વાતચીત કરવાનો. કાલે સવારે તો ગુજરાત વિશે વાતચીત કરશે, એટલે એ તો આપણી ઇન્ટરનલ મેટર છે. એને શું કરવું ને કેમ કરવું એને સલાહ આપવાની કોઈ જરૂર નથી. બીજું, એ લોકો એવી વાત કરે છે કે પહેલાં કાશ્મીરના નેતાઓને મુક્ત કરો પછી વાતચીત થશે. પણ તમને કોણે બોલાવ્યા છે તમને વાતચીત કરવા માટે? તમે તૈયાર રહો ને માર ખાવા માટે, અમે તો એ જ કહીએ છીએ. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પેલું કે ને, વાર્યા વરે નહીં પણ હાર્યા વરે, આ એના જેવું થયું છે. એટલે બધી જગ્યાએથી પાછા આવ્યા છે ફરતા ફરતા અને થયું છે. રાવલ સાહેબે જે કીધું એ પ્રમાણે કે ક્યાંય કંઈ નથી થયું, એટલે ડિપ્રેશનમાં આવીને આ બધા સ્ટેટમેન્ટ થાય છે. અને એ લોકોને એક બીક થઈ ગઈ છે કે સંપૂર્ણપણે લશ્કર પોતે પાકિસ્તાનનો કબજો લઈ લેશે, એટલા માટે હવે કંઈક થોડુંક નીચું નમીને આવ્યા છે. પણ આ પહેલીવાર એવું બન્યું છે, હું એમ કહું, આટલા વર્ષોની અંદર કે પાકિસ્તાન પોતે ફરિયાદ કરા ગયું છે આખા વિશ્વની અંદર. અત્યાર સુધી એવો એક સ્ટેજ આવતું હતું કે આપણે ફરિયાદ કરતા કે ત્રાસવાદમાં પાકિસ્તાન આવે છે, આ પરિસ્થિતિ પાકિસ્તાન ઊભી કરે છે, પાકિસ્તાન ભારતની અર્થવ્યવસ્થાને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે છે આવી રીતે. જ્યારે પહેલીવાર એવું થયું છે કે ઇમરાન ખાને વાટકો લઈને ફરવું પડ્યું છે આખા વિશ્વની અંદર, આ એક પહેલીવાર એક સત્યતા પડી બહાર પડી છે. અને હવે એને પરિણામ ખબર પડી છે, પરમાણુ બોમ્બ ફોડે કે જે ફોડવું એ ફોડે, ભારતની તાકાત એને ખબર નથી. રાવલ સાહેબે જે આની પહેલાં પણ ઘણી ડિબેટોમાં કહી દીધું છે કે એક પલકારાની અંદર ભારત પતાવી શકે એમ છે. પણ આપણી સંસ્કાર, આપણી સંસ્કૃતિ આપણને એક નડી રહી છે કે બને ત્યાં સુધી આપણે શું કામ કોઈની ડિસ્ટર્બ કરીએ, પણ જરૂર પડશે ને તો આપણે એના ઘરની અંદર ઘૂસીને પણ મારીશું. ઓકે કોશી સાહેબ, આપ શું જે રીતે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે ચર્ચા કરવા બેઠા છીએ એની અંદર ઉશ્કેણીજનક વાત કરવાનો કોઈ જરૂર છે જ નહીં. આ પ્રશ્ન જેને કહેવાય કે એક જેને કહેવાય કે મુત્સદ્દીગીરીથી પતવો જોઈએ અને ભારતની શરતો ઉપર પતવો જોઈએ. કાશ્મીર વિશે તો વાત જ નહીં થાય, કાશ્મીર વિશે પાકિસ્તાન સાથે કોઈ વાત નહીં થાય, પણ આપણે પતાવી દઈશું, આમ કરીશું તેમ કરીશું, એવી ભાષા જેને કહેવાય પબ્લિક પ્લેટફોર્મ ઉપરથી ના કહેવી જોઈએ. કે એ રણનીતિનો પણ ભાગ હોઈ શકે સરકારની, એને આ રીતે એક્સપોઝ ના કરાય, એ આવી રીતે ચર્ચા ના થઈ શકે. આની મિલિટરીની ભાષામાં અમે કહીએ તો ઈટ્સ સાયકોલોજીકલ ટેક્ટિક્સ. આ બધી ટેક્ટિક્સ સાયકોલોજીકલી અપનાવે છે, એમની હતાશા અને એની જે માનસિક સંતુલન ખોઈ ચૂક્યા છે ને એના પરિણામ સ્વરૂપે આ લોકો કરે છે. પરંતુ તમને કહું, આ ઇમરાન ખાનની જે બોડી લેંગ્વેજ ઉપરથી, એની જે વાત કરવાની સ્ટાઇલ ઉપરથી પણ આપણે જાણી શકીએ કે માણસ કેટલો બધો ગભરાયેલો છે. હવે એક બાજુ એના આર્મીનો ડર છે કે આર્મી એને ટોપલિંગ કરીને કાઢી નાખશે, બીજી બાજુ ડર છે ભારત પીઓકે ઉપર એટેક કરશે. અને એ પણ એના નેતા, હું આપને કહું, બિલાવલ ભુટ્ટો બેન્ઝીરના દીકરા, એ મુઝફ્ફરાબાદની જાહેર સભામાં કહી ચૂક્યો કે અત્યાર સુધી આપણે શ્રીનગર લેવાની વાત કરતા હતા, હવે એવી પરિસ્થિતિ છે કે આપણે મુઝફ્ફરાબાદ કેમ બચાવીશું. એટલે એ એમની હતાશા બતાવે છે. પણ આપણે ગાફેલ રહેવાની જરૂર નથી. પાકિસ્તાન જો ડાયરેક્ટ કન્વેન્શનલ વોરમાં આપણી સામે હજી સુધી જીત્યું નથી, જીતવાની ઓકાત નથી, એની હેસિયત નથી. પરંતુ એ લોકો પ્રોક્સી વોરથી, મતલબ કે ટેરરિસ્ટોને મોકલી અને આપણે ત્યાં કરે, એના માટે આખી પીઓકી અને પીઓકીમાં પર્ટિક્યુલરલી નીલમ વેલીમાં અત્યારે એનો એટલો બધો જમાવડો કરી દીધો છે. અને અફઘાનના તાલિબાનોમાંથી લગભગ 150 જેવા તાલિબાનનો ટ્રેન્ડ, વેલ ટ્રેન્ડ, એમને પણ લાઈન ગોઠવ્યા છે. એના અનુસંધાને આ ક્રોસ બોર્ડર ફાયરિંગ પણ આટલું બધું એ લોકોએ વધારી દીધું છે કે એન કેન પ્રકારે એ ત્રાસવાદીઓને ઘુસાડી અને ભારતમાં મોટી એ કરવા માગે છે. પણ હજી પાકિસ્તાન એ પણ જાણે છે, જેમ ઇમરાને સ્વીકાર કર્યું
કે જે બાલાકોટમાં કર્યું ને એના કરતાં પણ બહુ ખોફનાક કરવાના, એટલે આપણી તાકાતથી એ પરિચિત છે. એટલે જો એ ત્રાસવાદી પ્રવૃત્તિ રૂપે પણ કંઈ છમકલું કરશે ભારતમાં, તો ભારત એનો જબરજસ્ત વળતો જવાબ આપશે, એનાથી એ પરિચિત છે. ઓકે. અને ક્યાંક બીજી તરફ દીપકભાઈ જો વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થા અત્યારે ક્યાંક સઘન કરવામાં આવી છે આપણા વિસ્તારની અંદર, ક્યાંક કચ્છની વાત હોય કે પછી ક્યાંક બોર્ડરવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ સુરક્ષા વ્યવસ્થા અત્યારે સઘન કરવામાં આવી છે. અંડર વોટર પણ ક્યાંક એન્ટ્રી મારવાની ક્યાંક વાત સામે આવી છે, તેને લઈને અત્યારે કેવા પ્રકારની સુરક્ષાને લઈને પણ આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે ખાસ? એ તો જે બ્રાવલ સાહેબે કીધું કે આપણે ક્યાંય પણ અંધારામાં રહેવાની જરૂર નથી, એટલે સુરક્ષાના ભાગરૂપે એ તો જ્યારે 370ની કલમ હટાવી ત્યારે પણ આપણે આખું કાશ્મીરને અત્યાર સુધીમાં જે છે પૂરેપૂરું વોચ હેઠળ જ રાખેલું છે, ક્યાંય પણ અનિચ્છનીય બનાવ બને નહીં, કારણ કે આપણે પ્રજાના હિતમાં આ નિર્ણય લીધેલો છે, કોઈ પ્રજાને હેરાન કરવા માટે કે એવી રીતે નથી. એટલા માટે આ નિર્ણય લીધો, એટલા પહેલેથી જ એના પ્રિકોશન્સ રાખવામાં આવ્યા હતા. ખ્યાલ હોય તો જ્યારે 370ની કલમ હટાવવાની આવી ત્યારે મને ખ્યાલ છે કે એના 15 દિવસ પહેલાં પણ આપણે અહીંયા ડિબેટ કરતા હતા, ત્યારે વાતચીત થતી હતી કે આ બધી પરિસ્થિતિ કેમ આમ થઈ છે. પણ એ તો બરાબર આપણે નહીં, હવે એ વખતે સાવચેતી ચાલતી હતી. વાત ના કરીએ ને તો દીપકભાઈ, પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે એક ગન મળી છે અને તેને લઈને જ ક્યાંક આતંકવાદી હુમલો થાય તેની શક્યતાને લઈને આટલી બધી ટુકડીઓ ઉતારવામાં આવી છે. બરાબર. પરંતુ આ તો પછી કહેવાય ને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય કે એનડી હોય, સસ્પેન્સ ખોલવાની આદત. ના ના, સસ્પેન્સ ખોલવાની છે પાર્ટ ઓફ સ્ટ્રેટેજી. હું તમને કહું કે ઘણી વખત આવડી મોટી વસ્તુ હોય, આવડી મોટી વસ્તુ હોય અને એમાં કંઈક ના કંઈક કેમોફ્લેજ કરીને જ પેકેજ આપવું પડે, પેકેજ આપવું પડે અને એ પાર્ટ ઓફ એ હતું સ્ટ્રેટેજી. અને ક્યાંક પીઓકે ને લઈને પણ આવી રીતનું જ કોઈ પેકેજ સામે આવે તો એના માટે કેટલો ટાઈમ? દેશના હિતમાં જ છે ને, તમને ખબર છે કે કંઈક નું કંઈક કરવા મોટું કરવા જઈ રહ્યા છે. આ જે કઈ સ્ટેપ્સ લેવાયા છે, જે કઈ લેવાઈ રહ્યા છે, બરાબર હિતમાં જ છે ને ભારતના. ભારતના હિતમાં જ છે. અને પીઓકે ને લઈને કેવા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? સાથે જ કોષ્ટીભાઈ, જો આપણે પીઓકે ને હાંસિલ કરવું હોય, કારણ કે આ તો આપણો ભારતનો હિસ્સો હતો, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને પણ ગૃહપ્રધાન દ્વારા કહેવામાં આવ્યો છે કે પીઓકે પણ આપણો જ હિસ્સો છે, એના માટે જાન પણ આપી દઈશું. લોકસભાની અંદર તેઓ બોલ્યા છે. કઈ રીતે તેને સ્ટ્રેટેજિકલી કે પછી કયા પ્રકારે એ આપણે લઈ શકીએ આપણી કન્ટ્રી માટે? પણ જો એક વસ્તુ સાંભળો કે લડવાની વાત હોય, યુદ્ધ કરવાની વાત હોય, કોઈ પણ કન્ટ્રી જ્યારે પોતાના સર્વાઈવલ ઉપર આવે ત્યારે લડી લે છે. એની પાસે પૈસા હોય, સંપત્તિ હોય કે સાધનો હોય કે ના હોય, એ ગમે તે કરે છે, સવાલ એ નથી. પણ આ પીઓકેનો જે મામલો છે એને બાયલેટરલ ટોકથી અને એ બી આતંકવાદ બંધ થાય ત્યારે જ થાય. અને પણ હું એક વસ્તુનો ખુલાસો કરવા માગું છું કે અત્યારે દીપકભાઈએ કીધું કે 370 હટાવી છે, બરાબર. હું એમની વાતથી સંમત નથી. 370 હટાવી નથી, 370ની પેટા કલમ 2 અને 3 હટાવી છે. 370 હજી બુકમાં છે. એટલે આ જેને કહેવાય પ્રોપોગેન્ડા છે ગવર્મેન્ટનો કે 370 અમે હટાવી દીધી છે, એ નથી. 370 જો હટી ગઈ હોય તો જમ્મુ કાશ્મીરની સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન થયું તો એ પ્રિન્સલી સ્ટેટ થઈ જાય. જી. એટલે 370 હટી છે એ વાત હું માનવા તૈયાર નથી. અને નોટિફિકેશન તો બધા લોકો વાંચી શકે છે. જરૂરથી 370 નોટિફિકેશનની ગેઝેટની અંદર લખેલું છે કે 370 કન્ટિન્યુ છે એની અંદર. જી લલિતભાઈ, મારે પાર્ટીના પ્રોપોગેન્ડા ઉપર કોઈ વસ્તુની વાત નથી. એટલે કોસ્ટી સાહેબ ખોટા રસ્તા ઉપર લઈ જઈ રહ્યા છે અને પોતાની તટસ્થતા બતાવી રહ્યા છે. પણ વાત એટલી જ ક્લેરિટી સાથેની છે કે જ્યારે આવો નિર્ણય લેવાનો આવ્યો ત્યારની વાતચીત હતી. એટલે પર્ટિક્યુલર મારે કોઈ એવું નથી કે અમે અમારા પાર્ટીના એડવાન્ટેજ માટે કે આ વસ્તુ કરતા હોઈએ, અમે દેશના હિત માટે કામ કરીએ છીએ કોસ્ટી સાહેબ. એટલે પહેલાં બહુ સ્પષ્ટ રાખો તમે આ વાતચીતને. અને જ્યારે કોરેસીએ સ્ટેટમેન્ટ કર્યું છે ને ત્યારે અમે આ બોલી રહ્યા છીએ. તમે દેશની એવી સ્પષ્ટતા કરવાના માંગો કે આપ આ દેશના જવાનોનું લોહી એ પેલું ના કરવા માંગો? ના, 370 હટાવી દીધી તો વાસ્તવિક તમારે ખબર છે 370 માં શું હટ્યું છે. અત્યારે કરવાની કોઈ જરૂર નથી તમારે. જે લોકોને હાથમાં સત્તા એ લોકો જ કરવાનું હોય. વોટ આપવાનો છે. હવે આ મુદ્દા હટીનું આપણે પીઓકે લેવાની જે તમે ચર્ચા મુદ્દો ઉઠાવ્યો, એના માટે એક માત્ર વિકલ્પ છે એ આપણું મિલિટરી એક્શન. એ સિવાય કોઈ પણ વાટાઘાટોમાં આપણે 72 વર્ષથી એમની સાથે વાટાઘાટો જ કરી છે ને, ક્યાં આપણે પાછું લઈ શક્યા? આપણે એનું લીધેલું 71માં પાછું આપી દીધું છે.
એ આપણી જે ભૂલ ગણો કે જે ગણો સ્ટ્રેટેજિક, પણ આપણે આપી ચૂક્યા. પણ હવે એકમાત્ર વિકલ્પ છે કે આપણા મિલિટરી એક્શનથી જ ત્યાં ઘૂસી અને આપણે લઈ શકીએ. લલિતભાઈ, બીજો એક પ્રશ્ન એ આવે કે મિલિટરી એક્શનથી આપણે લઈ લઈએ, પરંતુ જે રીતે અત્યારે કાશ્મીરની અંદર પણ ક્યાંક લોકો જે અત્યારે આ નિર્ણયને નથી આવકારી રહ્યા, જો પીઓકેને આપણે મિલિટરી એક્શનથી લઈ શકીએ પણ ત્યાંના લોકો એ સ્વીકારવા તૈયાર હોવા જોઈએ કે ભારતની અંદર આપણે ભણવું છે. મને લાગે છે ત્યાં સુધી પાકિસ્તાનનું પીઓકે લેવા તો આપણે કદાચ કોઈ ગોળી પણ નહીં છોડવી પડે. જે રીતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે વિદ્રોહ ચાલી રહ્યો છે અને પાકિસ્તાનના શાસકોનો જે વિરોધ કરી રહ્યા છે, નોટ ઓન્લી પીઓકે, ગિલગિત બાલ્ટિસ્તાન, બલુચિસ્તાન અને ઇન્કલુડિંગ ઇવન સિંધમાં પણ ચાલી રહ્યું છે. એટલે આપણે, મને લાગે ત્યાં સુધી આ વગર ગોળી વરસાય એના ચાર ભાગલા પડી જશે ટૂંક સમયમાં. જે રીતે આર્થિક પરિસ્થિતિ જઈ રહી છે, મોંઘવારી જે માજા મૂકી રહી છે અને તેની પ્રજા જે રીતે ત્રાહિમામ પોકારી રહી છે, એટલે ટૂંક સમયમાં મને નજીકના ભવિષ્યમાં દેખાઈ રહ્યું છે. બીજી તરફ દીપકભાઈ, જો જોઈએ તો પીઓકેની અંદર ઇમરાન ખાનનો વિરોધ થાય છે. ઇમરાન ખાન જ્યારે કલમ હટાવ્યા પછી બે દિવસ રહીને જ્યારે તેઓ પીઓકેની વિઝિટ પર ગયા હતા ત્યારે પીઓકેની અંદર પણ તેનો વિરોધનો સૂર ઉઠ્યો. સ્વાભાવિક વાત છે. એટલે જે રાવલ સાહેબે જે કીધું એ પ્રમાણે ત્યાંની એકચ્યુઅલ પરિસ્થિતિ જુદી છે. ત્યાંની પબ્લિક પોતે પણ ઈચ્છી રહી છે કે ત્યાંથી મુક્ત થવું છે, એટલે જરૂરી નથી. અને એમણે જે કીધું એ વાત સાચી છે, બની શકે એ વધારે મારા કરતાં વધારે જાણે છે, કારણ કે એમણે એ ત્યાં સુરક્ષાને બધું જોયેલું છે એમણે. એટલે કે ગોળી માર્યા વિના પણ આ વસ્તુ પતી શકે એમ છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બીજું નાનકડું એડ કરું કે એમને પાકિસ્તાનના પ્રધાનમંત્રી વિશે વિરોધ નથી, એમનો વિરોધ પાકિસ્તાનના આર્મી વિશે, આર્મીનો જે અત્યાચાર ગુજારી રહ્યા છે એના વિરોધમાં છે. અને જે વલણ જે આર્મી તેમને સુરક્ષા માટે છે એના બદલે તેમના ક્યાંક વિરોધમાં હોય તેવું લાગે છે. ખૂબ દમન ચાલી રહ્યું છે ત્યાં, અમાનવીય વૃત્તિઓ, એટલું માનવ મૂલ્યોનું એટલું હનન કરી રહ્યા છે ત્યાંના આર્મીવાળા, એટલે એના કારણે એ લોકો ત્રસ્ત છે. તો દર્શક મિત્રો, જે રીતે આજે આપણે ચર્ચા કરી કે પાકિસ્તાન ક્યાંક ઘૂંટણીયા આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વિદેશ મંત્રી દ્વારા જે પ્રકારેનું સ્ટેટમેન્ટ વાપરવામાં આવ્યું, ક્યાંક વાતચીત કરવા માટે તેઓ તૈયાર થયા, મધ્યસ્થતા માટે તૈયાર થયા, પરંતુ બીજી તરફ યુટર્ન મારતા પણ જોવા મળ્યા. ક્યાંક કોઈ પ્રેશરને કારણે તેમણે ત્વરિત ને ત્વરિત એ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેને લઈને ક્યાંક યુટર્ન મારતા પણ તેઓ જોવા મળ્યા. ત્યારે આ પાકિસ્તાન એક કાચિંડાની ચાલ રમી રહ્યું છે, તરત ને તરત રંગ બદલી રહ્યું છે, પરંતુ હવે પીઓકેને લઈને શું થશે તો આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, ધન્યવાદ દીપકભાઈ કોષ્ટી સાહેબ અને લલિતભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. તો દર્શક મિત્રો, આ હતી આજના શતરંજની અંદર ચર્ચા. ફરી વખત મળીશું નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે. હાલ પૂરતી રીતે આપશો. નમસ્કાર.